हेलो गुड मॉर्निंग छेले आपणे षष्ठी विभक्ति एटले के संबंध विभक्ति ने जे प्रत्यय छे नो नी नु ना ए बनी गया बरोबर। हवे आज आपणे सातमी विभक्ति छे लखी नाखो आगळ तमे जेम लखो छो एमने एम सातमी विभक्ति सातमी अधिकरण विभक्ति जो अधिकरण शू छे सांभळजो बराबर। सातमी अधिकरण विभक्ति तो लखो क्रियानु स्थान एटले के स्थळ क्रियानु स्थान अने समय बतावनार पदो कई क्रिया क्या थई क्यारे थई ए अधिकरण विभक्ति में आवे। क्रियानु स्थान अने समय बतावनार पदो अधिकरण विभक्ति में छे एम कही शकाय अधिकरण विभक्ति में छे तेम कही शकाय। ते पदो क्रियानो आधार पण सूचवे छे तो फावे मने मां ते पदो क्रियानो आधार पण सूचवे छे। अवे उदाहरणो छे लखो नंबर एक सूरत शहर में प्लेग फाटी निकळ्यो। सूरत शहर में प्लेग फाटी निकळ्यो पछी कौंस में लखो मां सातमी विभक्ति नो प्रत्यय छे मां सूरत शहर मां तो मां छे कौंस में लखो मां सातमी विभक्ति नो प्रत्यय छे। पछी नंबर बे एमां आगळ इंडोनेशियामां तुत सुनामी मोजा इंडोनेशियामां तुत सुनामी मोजा अने कच्छमां भूकंपे કાળો કેર વત્તા વેલો છેલ્લે ઉદ્ગાર છે ન બરોબર। ઇન્ડોનેશિયામાં તુત્સુનામી મોજા અને કચ્છમાં ભૂકંપે કાળો કેર વત્તા વેલો મતલબ માં એ વિભક્તિનો પ્રત્યય છે માં એ વિભક્તિનો પ્રત્યય છે। પછી નંબર 3 અજીતભાઈ ધીમેથી પલંગ ઉપર બેઠા એમાં ઉપર વિભક્તિનો પ્રત્યય છે ઉપર વિભક્તિનો પ્રત્યય છે। પછી નંબર 4 આ મંદિરમાં સંધ્યા ટાણે દરરોજ આરતી થાય છે આ મંદિરમાં સંધ્યા ટાણે દરરોજ આરતી થાય છે એ વિભક્તિનો પ્રત્યય છે સંધ્યા ટાણે એ બરોબર સંધ્યા ટાણે એટલે એ છે વિભક્તિનો પ્રત્યય છે। હવે છેલ્લું વાક્ય એમાં લખો બધા રસ્તા રોમ સુધી જાય છે અથવા રોમ તરફ પછીમાં ઓબ્લિક તરફ અથવા સુધી બધા રસ્તા રોમ તરફ
अथवा सुधी जाए छे। હવે શું સૂચવે છે? તો કે સ્થળ સૂચક પ્રભુ સુધી ભક્તિનો પ્રત્યય છે। હવે છેલ્લી વિભક્તિ લખો, આઠમી સંબોધન વિભક્તિ, ષષ્ઠી છે એ સંબંધ વિભક્તિ છે અને આઠમી છે એ સંબોધન। પ્રભુ આઠમી સંબોધન વિભક્તિ માલકો આમ તો આ સંબોધન વિભક્તિ એ પહેલી કર્તા વિભક્તિ જેવી જ છે, પહેલી કર્તા વિભક્તિ જેવી જ છે, પરંતુ વિભક્તિમાં વ્યક્તિને આનંદના આશ્ચર્યના કે કરુણતાના ભાવ સાથે સીધું સંબોધન કરાય છે। કરુણતાના ભાવ સાથે સીધું સંબોધન કરાય છે। જ્યારે વાક્યમાં કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય, તો તે પર સંબોધન વિભક્તિમાં છે તેમ કહી શકાય। હવે નીચે લીટીમાં લખો, સંબોધન વિભક્તિનું પદ મોટે ભાગે આખા વાક્યથી સ્વતંત્ર રહે છે અને પદની સાથે ઉદ્ગાર ચિહ્ન મોટે ભાગે મુકાય છે ક્યારેક અલ્પ વિરામ પણ મુકાય છે। પછી આગળ ના ઉદાહરણ લખો એના આવે, બરોબર છે? વિભક્તિના ચાર વાક્યો છે, હે પ્રભુ આવો કાળો કેર શા માટે વર્તાવ્યો, બરોબર હે પ્રભુ, તો પછી ઉદ્ગાર ચિહ્ન, હે પ્રભુ આવો કાળો કેર શા માટે વર્તાવ્યો, પ્રશ્ન ચિહ્ન। પછી નંબર બે, કોઈ માં હું તો દાઝી ગઈ, કોઈ માં હું તો દાઝી ગઈ, પાછળ ઉદ્ગાર ચિહ્ન। પછી ત્રીજું વાક્ય, અ હા હા તાજમહલ, તાજમહલ, પછી ઉદ્ગાર ચિહ્ન, તાજમહેલની તો શી વાત કરું, જાણે પ્રેમનો આરસમાં
કંડારેલું કાવ્ય. તાજમહેલની તો શી વાત કરું, એ મને માપ વાક્ય લખવાનું છે. જાણે પ્રેમનું આરસમાં કંડારેલું કાવ્ય અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન. હવે છેલ્લું વાક્ય, હે પરમાત્મા સૌનું ભલું કરજે. બરોબર, એ જરૂર છે આપણે અત્યારે. છેલ્લું વાક્ય, હે પરમાત્મા ઉદ્ગારજીના સૌનું ભલું કરજે. સૌનું ભલું કરજે, બરોબર. આ બધા જે છે એ સંબોધન વિભક્તિના રહેલા પદો છે. હવે આપણે જે લેક્ચર બાકી છે, આજે ગુજરાતીનો છેલ્લો લેક્ચર છે, એટલે એક સમાસ ની થોડીક હિંટ લખાવું છું. સમાસ આગળ ધોરણમાં આવશે, બરોબર. સમાસ તમે ભણી જ ગયા છો 10 ધોરણ સુધી, અને ભૂલી જ ગયા છો, અત્યારે અમુકને આવડતા હશે, બરોબર. હવે આ નવું ટાઇટલ છે ને, આ ટાઇટલ પૂરું થયું ને પેલું આપણે વિભક્તિનું, એથી આગળ સમાસ એવું ટાઇટલ લખવાનું. સમાસ સામાસિક પદ કે સમસ્ત પદ કહેવામાં આવે છે, બરોબર. તો હવે પેલું ટાઇટલ સમાસ અને એના પ્રકારો એમ લખો, પછી આવે છે નંબર 1 કર્મધારય સમાસ. તો કર્મધારયમાં શું આવે, તો કે આગળ કે પાછળ વિશેષણ આવતું હોય, બરોબર. કર્મધારય તો આગળ કે વિશેષણ આવતું હોય, એવો શબ્દ રચાય. હવે શું છે પેલા, કે વિશેષણ ની વાત કરી. વિશેષણ પેલા આપણે ખબર હોય કે આપણે પ્રાઇમરી ધોરણથી ભણીએ છીએ, બરોબર. કે આગળ કે પાછળ વિશેષણ આવતું હોય, એક વિશેષણ હોય, એક નામ હોય, એના તરીકે મહાવીર. તો મોટા વીર, બરોબર, એક વિશેષણ આવ્યું, બરોબર. મહાવીર, મોટા વીર, તેવી રીતે કોઈ પણ પદ હોય, આગળ પણ હોય શકે, વિશેષણ ને પાછળ પણ હોય શકે, એને વિશેષણ ટૂંકમાં જેને આવે એને શું કહેવાય, કર્મધારય સમાસ કહેવાય, બરોબર.
પછી કાલિના તો કે કાળોના, પછી અમરવે તો કે શાશ્વત. તો અમર એટલે શું સંગીતમાં? એવું કોઈ વેલ હોય નહીં, પણ અમર વે એટલે શાશ્વત વે. પછી શ્યામ વર્ણ જ્ઞાન માત્ર, બાળ રાજા, પરદેશ, કોઈ પણ શબ્દ હોય શકે. બરોબર. હવે પછી બીજું નંબર બે હતો બહુવ્રીહિ સમાસ. કેવાના લખતા એ બહુવ્રીહિ શબ્દમાં બહુવ્રો બહુવ્રીહિ સૌથી પહેલા શબ્દ સમજવા માટે શબ્દ સમાસની વ્યાખ્યા. બહુવ્રીહિ એટલે શું? તો સાંભળજો, જ્યારે કોઈ સામાસિક શબ્દ કોઈ વ્યક્તિ બાબત વસ્તુને જ લાગુ પડતો હોય ત્યારે તે બહુવ્રીહિ સમાસ નો છે તેમ કહી શકાય. એની વ્યાખ્યા જુઓ તમે, જ્યારે કોઈ સામાસિક શબ્દ કોઈ વ્યક્તિ બાબત વસ્તુને ત્યારે તે બહુવ્રીહિ સમાસનો છે તેમ કહી શકાય. શું કહે છે? જ્યારે કોઈ સામાસિક શબ્દ કોઈ વ્યક્તિ કોઈ બાબત કે વસ્તુને જ લાગુ પડતો હોય ત્યારે તે શબ્દ બહુવ્રીહિ સમાસનો છે તેમ કહી શકાય. બહુવ્રીહિ સમાસ છૂટો પાડતી વખતે ના જેવું છે તે, સાંભળજો શું? ના જેવું છે તે. તરીકે શશિમુખી, બરાબર. તો આ શબ્દ કોઈ યુવતીને કે અભિનેત્રીને લાગુ પડે છે. છૂટું પાડીએ તો શશિના જેવું મુખ છે જેનું તે. શશિ એટલે ચંદ્ર, બરાબર. એટલે પછી એમાં ઘણા બધા શબ્દો છે. કાજળ કાળી, કે કાજળ જેવી જે કાળી છે તે, બરાબર. મુશળધાર, મુશળ જેવી જેની ધાર છે તે. મુશળ એટલે પેલું આવે છે ને, મુશળ એટલે હળ જેવું આવે, મુશળ, બરાબર. પછી જન્મ સિદ્ધ, જન્મથી જેને સિદ્ધ જે છે તે, બરોબર. કોઈ પણ શબ્દ છે ઘણા બધા આપેલા છે. ખૂબસૂરત, નિરક્ષર, આત્મજ્ઞાની, અચલ. હવે એના માટે બહુવ્રીહિ સમાસનો ફરી વખત, આખું ને આખું વિશેષણ સહિતનો શબ્દ અન્ય કોઈ વસ્તુ વ્યક્તિ બાબતે લાગુ પડતો હોય ત્યારે તેને બહુવ્રીહિ સમાસ કહેવામાં આવે છે.
સાંભળજો કે કર્મધારયમાં શું કહે છે આગળ કે પાછળ વિશેષણ આવતું હોય ત્યારે શબ્દ રચાય કર્મધારયમાં ત્યારે બહુવ્રીહીમાં આખો ને આખો વિશેષણ સહિત શબ્દ અન્ય કોઈ વસ્તુ કે નથી એટલે કે કાજળ કાળી કાજળ જેવી જે કાળી છે તે બરોબર આખો શબ્દ વિશેષણ માટે વપરાય છે પછી આગળ શું આવે છે તો પછીનો સમાસ છે ટાઇટલ લખો ઉપપદ પછીના સમાસનું નામ છે ઉપપદ સમાસ હવે ઉપપદ સમાસની વ્યાખ્યા શું છે જે સામાસિક લક્ષો સાથે સાથે જે સામાસિક શબ્દને અંતે અંતે ક્રિયા પર આવે તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ કહે છે સામાસિક શબ્દમાં નાર કાર ધાર ભાર જેવા શબ્દો આવતા હોય છે દાખલા તરીકે પંકજ પંકમાં જન્મનાર પંક યતાદ પંકમાં જન્મનાર બરોબર પાછળ નાર શબ્દ નાર આવે ઉપપદ સમાસ પંક એટલે કાદવ અને કાદવમાં જન્મનાર કોણ છે તો કે કમળ બરોબર તો એને શું કહેવાય પંકજ પછી ઘણા બધા શબ્દો બીજા છે એમાં બોલો છું બરોબર અમુક અમુક દાખલા તરીકે ધુરંધર તો ધારણ કરનાર મોહક બરોબર સ્વર્ગસ્થ મનોહર મનને હરનાર સુખદ સુખ આપનાર એ રીતે બધા શબ્દો છે તમે જોવો છો બરોબર તટસ્થ સુખદ ભયંકર મનોહર ભાસ્કર ગિરિધર ગોપાલ મોહક રોમાંચક જે બધા શબ્દો છે એમાં શું આવે છે નાર કાર ધાર સર્વજ્ઞ એટલે સર્વ ને જાણનાર બરોબર અયફા કયું ફાટી જાય તેવું યુધિષ્ઠિર તો કે યુદ્ધમાં પણ જે સ્થિર છે તે તે ઉપપદ સમાસ તો શું યાદ રાખવાનું કે કર્મધારયમાં આગળ પાછળ વિશેષણ હોય બહુવ્રીહીમાં આખો ને આખો વિશેષણ સહિતનો શબ્દ અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિને લાગુ પડતો હોય બરોબર પછી આવે છે ઉપપદ તો કે છેલ્લે ક્રિયાપદ આવે ઉપપદમાં શું આવે છેલ્લે
क्रियापद आवे एने पछी आवे छे तत्पुरुष। हवे विभक्तिना प्रत्ययो थी छूटो पड़े छे नोनी नूना जे छे आपणे कहीए छे नोनी नूना सबल विभक्ति नोनी नूना। हवे तत्पुरुषमां लखो विभक्तिना प्रत्ययो थी नंबर चार एम करी लखो तत्पुरुष समास तत्पुरुष समास मालको विभक्तिना प्रत्ययो थी वडे थकी मा नोनी नुना बराबर नोनी नुना आज बधा शब्दो आवे छे એ બધા કયા છે તો કે બરોબર તત્પુરુષ લખી નાખો તરીકે રાજમહેલ તો રાજા નો મહેલ નો એનું ના આવે તો ઘણાને શું થાય છે સમાસમાં એને વિગ્રહ કરતા ન થાય વનવાસ તો વનમાં વાસ ઘણા પોતાની રીતે અને અર્થ નો થાય રીતે વિગ્રહ કરે સમાસ વિગ્રહ એટલે છૂટા પાડવું એમ થાય પણ ઘણાને વિગ્રહ વિગ્રહ કરતા આવડતું ન પણ વનમાં વાસ બરોબર એટલે કોઈ પણ શબ્દ આવે ત્યારે આપણને ખબર હોવી જોઈએ। પછી આવે છે ઘણા બધા સમાસ છે લેખો તત્પુરુષ પાછો આગળ લખવું હોય તો જ્યારે વિભક્તિના પ્રત્યયથી બે શબ્દો વિગ્રહ પામે છે ત્યારે તેને તત્પુરુષ કહેવામાં આવે છે બરોબર। વિભક્તિના પ્રત્યયોથી દાખલા તરીકે પાપ મુક્ત પાપથી મુક્ત ચિંતા દૂર ચિંતા વડે આતુર ઘણા નિયમ થાય એટલે સમાસ અમને આવડતા નથી સમાસ અઘરા છે કઈ રીતે વિગ્રહ કરવો સૌથી પહેલા વિગ્રહ કરવા શબ્દોની જરૂર પડે તો કયા શબ્દનો ઉપયોગ થાય છે એ પ્રમાણેનો પ્રકાર પડે છે બરોબર। પછી રાજા રાણી તો રાજા ની રાણી બરોબર તત્પુરુષ સમાસમાં બધા શબ્દો બોલું છું વનવાસ તો વનમાં વાસ પછી લગ્ન જીવન લગ્ન નું જીવન બરોબર સ્નેહ ભીની સ્નેહ થી ભીની આવે છે થકી વડે નોની નુના બરોબર એટલે એ બધો તત્પુરુષ સમાસ છે। આજે ઉદાહરણો લખાવું છું બોલું છું બરોબર તો કે એકાંતવાસ તો એકાંતમાં વાસ કેસરી નાદ તો કેસરી નો નાદ પછી આવે છે નંબર આગળ લખો દ્વંદ્વ સમાસ બરોબર દ્વંદ્વ દ્વંદ્વ એટલે જોડકું દ્વંદ્વ એટલે જોડકું આમાં લખો દ્વંદ્વ એટલે જોડકું ગુજરાતી ભાષામાં ઘણા ખરા શબ્દો જોડકા રૂપે જ વપરાય છે જોડકા રૂપે જ વપરાય છે બરોબર। હવે એમાં દાખલા તરીકે ચા નાસ્તો બરોબર
લંદવાય એટલે જોડકું હોય કઈ રીતે છૂટા પડે ચા અને નાસ્તો બરોબર પછી માં બાપ માં અને બાપ પછી અન્ન જળ અંજળ અન્ન અને જળ તો અન્ન અને પાણી એને શું કહેવાય દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે પછી આગળ નંબર છઠ્ઠો મધ્યમ પદ લોપી સમાસ લખો મધ્યમ પદ મધ્યમ પદ લોપી જ્યાં મધ્યમ પદ નો લોપ થાય છે લોપ એટલે અદ્રશ્ય થઈ ગયો બરાબર મધ્યમ પદ લોપી સમાસ લખો મધ્યમ પદ લોપી સમાસ હવે બે શબ્દો વચ્ચેનું મધ્યમ પદ લખો મારી સાથે સાથે બે શબ્દો વચ્ચેનું મધ્યમ પદ અદ્રશ્ય એ બે શબ્દો જો જોડાય ટપાલ પેટી બરોબર તો ટપાલ નાખવાની પેટી પછી આગ ગાડી આપણે એવું લખતા નથી આગ વડે ચાલતી ગાડી બરોબર સમજાય છે ને તો ઘોડા ગાડી તો કે ઘોડા વડે ચાલતી ગાડી પછી ટૂંકમાં કોઈ પણ શબ્દ હોય તો એ બે શબ્દો અદ્રશ્ય થઈ જાય છે દવાખાનું તો દવા રાખવાનું ખાનું બરોબર પછી રાહત કાર્ય એ બધા શબ્દો છે જે ખરેખર બધા શબ્દોમાં વચ્ચેનો શબ્દ અદ્રશ્ય થઈ જાય છે આગગાડી દવાખાનું બરોબર તો હવે દાખલા તરીકે ઘણા બધા શબ્દો છે ધારાસભા બરોબર જ્યાં ધારા એટલે કાયદા ત્યાં તારક તે બેસીને તારા ઘડવામાં આવે છે તે સભા તારા એટલે કાયદા પછી વર્તમાન પત્ર ગણ વેશ કલ્પ વૃક્ષ લોકગીત લોકો વડે રચવામાં આવતું ગીત
આપણે એવું કોઈ કહેતું લાંબુ લાંબુ બોલીએ છીએ આપણે એવું કોઈ બોલતું નથી, કારણ કે મધ્યમ પદ શું થયેલો છે, મધ્યમ પદ છે એ લોપ થયેલો છે. હવે પછી આવે છે છેલ્લે છેલ્લું લખી નાખો દ્વિગુ સમાસ, બરોબર છેલ્લો સમાસ દ્વિગુ સમાસ. નવરાત્રિ પંચરાત્રિ કોઈ પણ શબ્દ આવે સંખ્યા આવે એ શું આવે દ્વિગુ સમાસ. બે ગાયોનો સમૂહ, બરાબર. દ્વિગુમાં શું કહે છે સાંભળજો, જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ રૂપે સંખ્યાનો નિર્દેશ થયેલો હોય, સંખ્યા બરાબર પાંચ સાત એક, તો જ્યારે કોઈ તમે લખો તો લખી નાખો, જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ રૂપે સંખ્યાનો નિર્દેશ થયો હોય, સંખ્યા હોય ટૂંકમાં સંખ્યાનો નિર્દેશ થયો હોય ત્યારે તેનાથી બનતા શબ્દને દ્વિગુ સમાસ કહે છે, બરોબર. દાખલા તરીકે નવરાત્રિ, પંચામૃત, ત્રિભુવન, સપ્તપદી, ચતુર્ભુજ, ચતુર્દેશ, દશાનન, પંચપાત્ર, દૂઢ ડાયો, બારે માસ, ચોમાસુ. ચોમાસુ એટલે શું, તો કે ચાર માસનો સમૂહ. ટૂંકમાં જેમાં બધામાં શું આવે છે, સંખ્યા. સંખ્યા આવે એટલે દ્વિગુ આવે, એના પર યાદ રાખવાનું. દ્વિગુ એટલે બે ગાયોનો સમૂહ, બરોબર. એના પરથી નામ તમારે યાદ રાખવાનું છે, અષ્ટભુજા રિકા, ત્રણે ગાયોનો સમૂહ, પંચવટી તો પાંચ વડનો સમૂહ. તો બધા શબ્દો તમે જુઓ, મોટા ભાગે તમે દસ ધોરણ સુધીમાં બધું ભણી ગયા છો, અને છતાં મોટા ભાગે આપણે ઘણું બધું ભૂલી જવાય છે, લેવાય છે ને. એટલે અહીંયા આ સાત પ્રકાર સમાસના છે. સૌથી પહેલા સમાસ એટલે શું, સમાસ એટલે શું, તો કે બે કે બેથી વધારે શબ્દો જોડાઈને જે નવો શબ્દ બને છે એને સમાસ કહેવામાં આવે, બરોબર. ફરી એક વાર ઝડપથી ભૂલી જાઉં છું, મોટા ભાગે તમે બધું લખી નાખ્યું હશે એના ઉદાહરણો, બરોબર. જો દ્વિગુ સમાસની વ્યાખ્યા, જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ રૂપે સંખ્યાનો નિર્દેશ થયો હોય, સંખ્યા બે પાંચ સાત પંચાવન, ત્યારે તેનાથી બનતા શબ્દને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. હવે હું ફરી એકવાર બધા સમાસ વિશે બોલું છું ઝડપથી, બરોબર. ટોટલ આપણે સાત સમાસ છે, કેટલા છે, સાત. સૌથી પહેલા કર્મધારય, તો કે કર્મધારય કોને કહેશું, તો કે જ્યારે કોઈ સામાસિક શબ્દ કોઈ વ્યક્તિ, સાંભળજો ફરી વખત, કેટલા સમાસના પ્રકાર, સાત. તો કે સમાસની વ્યાખ્યા, બે કે બે થી વધારે શબ્દો જોડાઈને નવો શબ્દ જે બને છે એને એને શું કહેવામાં આવે છે, સમાસ કહેવામાં આવે છે. હવે કર્મધારય, જો કર્મધારયને કે શા માટે નામ આપ્યું, સાંભળવું, તો કે આગળ કે પાછળ વિશેષણ આવતું હોય એવો શબ્દ રચાય ત્યારે એને કર્મધારય કહેવામાં આવે છે. પછી વિશેષણ પાછળ પણ હોઈ શકે શબ્દમાં, બરોબર.
महावीर, महान जे वीर छे ते। એટલે કર્મ ધારે બરો આગળ કે પાછળ વિશેષણ આવતું હોય તેવો શબ્દ રચાય ત્યારે તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે। કર્મ ધારય બરોબર, ખાસ કરીને પછી આવે છે બહુવ્રીહી। તો બહુવ્રીહી સમાસની વ્યાખ્યા શું છે? જ્યારે કોઈ સામાસિક શબ્દ કોઈ વ્યક્તિ બાબત કે વસ્તુને જ લાગુ પડતો હોય ત્યારે તે શબ્દ બહુવ્રીહી સમાસનો છે તેમ કહી શકાય। કોને કોને? કોઈ વ્યક્તિ, કોઈ બાબત એટલે કોઈ પણ વાત હોય કે વસ્તુને જ લાગુ પડતો હોય, દાખલા તરીકે ના જેવું છે તે, બરાબર આપણે એમ કહીએ ના જેવું છે તો સસ્તી મુખી, તો દાખલા તરીકે સસી જેવા મુખ વાળી જે છે તે, સસી જેવા મુખ વાળી જે છે તે। તો આ જે બધા શબ્દો છે તે કે શબ્દો ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે કર્મધારય આને કહેવાય, આને બહુવ્રીહી કહેવાય, પછી આવે છે ઉપપદ। હવે તો ઉપપદની વ્યાખ્યા શું છે? તો કે જે શબ્દોમાં મોટા ભાગે તમને વાત કરીશું તો કે નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દ આવે, બરોબર, જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે, જે શબ્દને અંતે ક્રિયાપદ આવે છે, શું કહે છે? જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ કહે છે। મોટા ભાગે આ સામાસિક શબ્દમાં નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દો આવે છે, બરોબર। પંકજ એટલે પંકમાં જન્મનાર, એવું નાર, કાર, ભાર, બરોબર, કોઈ પણ શબ્દ। પછી આવે છે આગળ તત્પુરુષ સમાસ। જે તત્પુરુષમાં શું, જ્યારે વિભક્તિના પ્રત્યયથી બે શબ્દો વિગ્રહ પામે, વિગ્રહ પામવું એટલે છૂટા પડવું, વિભક્તિના પ્રત્યયો કયા છે? તો કે નો, ની, નુ, ના, વડે, તકી જે કોઈ એટલાય હોય ને, વિભક્તિના પ્રત્યયો તો ઘણા બધા છે, તો અહીંયા આ વિભક્તિ સમાસમાં શું વાત કરવામાં આવી છે? તો કે જ્યારે વિભક્તિના પ્રત્યયથી બે શબ્દ વિગ્રહ પામે છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે। દાખલા તરીકે ચિંતા તુર, ચિંતાથી આતુર, અથવા ચિંતા વડે આતુર, બરોબર। પછી પાપ મુક્ત, તો કે પાપથી મુક્ત। પછી વનવાસ, વનમાં વાસ, બરોબર। હવે પછી આવે છે દ્વંદ્વ સમાસ, ઝડપથી છે, 5 મિનિટ છે, બરોબર। દ્વંદ્વ એટલે શું? તો કે દ્વંદ્વ એટલે જોડું, દ્વંદ્વ એટલે જોડકું। ગુજરાતી ભાષામાં ઘણા ખરા શબ્દ જોડકા રૂપે હોય છે, માતા, મા બાપ, બરોબર, મા અને બાપ, કે પછી માતા પિતા, માતા અને પિતા, દાર, ભાર, રાત, દિવસ, સુખ, દુઃખ, કોઈ પણ શબ્દ તમે આવે છે સુખ અને દુઃખ, બરોબર, જે જોડકા સ્વરૂપે આવે છે એ બધા એને શું કહેવાય છે? દ્વંદ્વ સમાસ કહેવાય છે। આજ, કાલ, ધીરે, ધીરે, ચૂનો, કાચો, વેર, જેર, લાભા, લાભ, છિન, ભિન, રાત, દિવસ, ગુરુ, શિષ્ય, સોનો, ચાંદી, હાથ, પગ, નર, નારી, બધી જગ્યાએ તમે જોવો છો તો શબ્દ પાડો અને શબ્દ મૂકી શકો છો, નર અને નારી, ધીરે અને ધીરે, બરાબર, ગાંડી અને ગેલી, એ રીતે। પછી આવે છે તત્પુરુષ, આવી દ્વંદ્વ આવી ગયું, હવે મધ્યમ પદ લોપી, કે જ્યાં મધ્યમ પદનો લોપ થાય છે, લોપ એટલે અદ્રશ્ય થઈ ગયો, કેમ અત્યારે ભગવાન કે દેખાતા નથી, અદ્રશ્ય થઈ ગયા છે, જોકે દેખાતા નથી આપણને ક્યાંય, એને અનુભવ થઈ શકે છે,
ક્યારે દેખાતા નથી. તો હવે આગળ શું કહે છે, બે શબ્દો વચ્ચેનું મધ્યમ પદ અદ્રશ્ય થઈ જાય અને બે શબ્દો જોડાય, બરોબર, તો એને શું કહેવામાં આવે છે, મધ્યમ પદ લોપી સમાસ, બરોબર. હવે તો શું કહે છે, આગ ગાડી, તો કે આગ મને ચાલતી ગાડી, ટિકિટ બારી, સભાગૃહ, આવક વેરો, ફલ વૃક્ષ, લોક ગીત, બરોબર, બધા શબ્દો છે. અને છેલ્લો શબ્દ ઝડપથી આવે આપણે, દ્વિગુ સમાસ, કે જેને આપણે સંખ્યા સાથે, બરોબર, જેમાં સંખ્યા આવે છે. દ્વિગુ એટલે બે ગાયોનો સમૂહ, એના પરથી યાદ રાખવાનું, દ્વિ એટલે બે થયું, એટલે જેમાં સંખ્યા આવે ને દ્વિગુ સમાસ લખી નાખવાનું. પછી પંચરાત્રિ શબ્દ હોય, નવરાત્રી હોય, ચતુર્દશ હોય, પંચપાત્ર હોય, બારે માસ હોય, પાક્ષિક હોય, માસિક હોય, અષ્ટભુજા હોય, ત્રિકાળ હોય, પંચવટી હોય, બરોબર. જ્યારે કોઈ શબ્દની આગળ વિશેષણ રૂપે સંખ્યાનો નિર્દેશ થયો હોય તો તેથી બનતા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે. ચાલો ઝડપથી છે 5 મિનિટ, કોઈ એને પ્રશ્ન હોય મને પૂછી શકે છે.